સમાચારનું વાત કરીએ તો આગામી સમયમાં ભારતમાં વેક્સિન આવી રહી છે, જેના ભાગરૂપે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં કોરોના વેક્સિન માટે રાજકોટનું પણ સિલેક્શન થયું છે, જે અન્વયે શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શેઠ હાઈસ્કૂલ, શાળા નંબર 32, શ્યામનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવતીકાલે ડ્રાય રનની જે યોજવામાં આવશે, જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે કર્મચારીઓ પાસે ડેમો કરાવ્યો હતો. આગામી સમયની અંદર કહી શકાય કે કોરોના રસી છે તે આવી રહી છે, તેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે, ટ્રાયલ રન છે તે પણ યોજવામાં આવશે, ત્યારે આજરોજ તમામ કહી શકાય કે અધિકારીઓ છે તે પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેથી કરીને ટ્રાયલ રન છે તે પણ સક્સેસ જાય અને જ્યારે કોરોના રસી આવી પહોંચે તો તે લોકોને કઈ રીતે આસાનીથી આપી શકાય તે માટેની વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. સર, આજરોજ પ્રેક્ટિસ છે તે યોજવામાં આવી રહી છે, ત્યારબાદ ટ્રાયલ રન પણ યોજવામાં આવશે, જેથી કરીને આગામી સમયમાં જ્યારે કોરોના રસી આવે તો આસાનીથી લોકો સુધી પહોંચાડી શકાય. જે કોરોના વેક્સિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આખા ભારતમાં 4 રાજ્યો સિલેક્ટ કરેલ છે, જે પૈકી એક ગુજરાત રાજ્ય છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાનું પણ સિલેક્શન થયું છે. 28 અને 29 તારીખે જ્યારે પણ વેક્સિન આવશે એના માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાઈડલાઇન પ્રમાણે અમલીકરણ કરવામાં આવશે, એટલે કે ડ્રાય રનનું આયોજન કરેલ છે કે જેમાં તમામે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, માત્ર ને માત્ર ખરેખર વેક્સિન નહીં આપવામાં આવે. આના માટે થઈને આજ 28 તારીખે જે અમારા 5 સેન્ટરો સિલેક્ટ કરેલા છે, તમામે તમામ જગ્યાએ થ્રી રૂમ કન્સેપ્ટથી તમામ સ્ટાફની ટ્રેનિંગ રાખેલ છે, સાથે સાથે જરૂરી સાધન સામગ્રીનું આયોજન કરેલ છે, અને જે 3 રૂમ છે 3 રૂમમાં પૂરતી વ્યવસ્થા ગોઠવાય તે માટેનું તમામ તૈયારી થઈ રહી છે. આવતીકાલે એટલે કે 29 તારીખે ડ્રાય રનનો બીજો ભાગ કે જેમાં એ ખરેખર અમલીકરણનો ભાગ આવશે, એ દિવસે તમામે તમામ 25 લાભાર્થીઓ કે જેમને SMSથી અગાઉથી જાણ કરે છે તમામ તમામ સ્થળ ઉપર હાજર રહેશે અને 3 રૂમ કન્સેપ્ટથી આ કાર્યવાહી કરવામાં આવશે. 3 રૂમ કન્સેપ્ટમાં પ્રથમ જે વેઇટિંગ રૂમ આવશે, જ્યાં જે લાભાર્થીને SMS આવ્યો છે એમની ફોટો ID ચકાસણી કરવામાં આવશે અને વેઇટિંગ રૂમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પૂરેપૂરી તકેદારી સાથે બેસાડવામાં આવશે. ત્યારબાદ એમને વેક્સિનેશન રૂમમાં ટ્રેન સ્ટાફ દ્વારા વેક્સિનેશનની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ કામગીરીમાં કે વેક્સિનેશન જે કરવામાં આવશે એ વેક્સિનેશન એકચ્યુઅલી નહીં કરવાનું, માત્ર ને માત્ર એનું અમલીકરણ કેમ થાય તે દર્શાવવામાં આવશે અને ત્યારબાદ એને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે, જેથી કરીને કે એનું ઓબ્ઝર્વેશન જોઈ શકાય. આ તમામે તમામ કામગીરી માટે થઈ અમારો 250 જેટલો સ્ટાફ છે આમાં રોકાયેલો છે અને કાલે 150 જેટલા સ્ટાફને આમાં આ વેક્સિનેશન કામગીરીમાં બોલાવવામાં આવશે. ચોક્કસપણે હાલ અત્યારે કહી શકાય કે ડ્રાઈવ રન છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવશે અને આગામી સમયની અંદર જ્યારે વેક્સિન આવશે ત્યારે લોકોને કઈ રીતે ઝડપથી પહોંચાડી શકાય તે માટેની તૈયારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રાઈવ રનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને આજરોજ પ્રેક્ટિસ છે તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કરી રહ્યા છે.